વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે પોષણ વિશે જોયા હતા કે સજીવ કેવી રીતે ખોરાક મેળવી શકે છે. મેં તમને વેલા પણ પેલા તાસમાં વાત કરી હતી કે કોષને માત્ર ખોરાકમાંથી જે લોહી બને છે એની જ જરૂર નથી, એની જરૂર છે પ્લસ એના જેટલી જ જરૂર શ્વસનની છે. માનવ શરીર હશે તો કોષને લોહી ગ્રહણ કરવા માટે ઓક્સિજનની જરૂર પડશે. નાના બાળકને જેમ દવા પાણીમાં ઓગાળી પીવડાવી પડે એવી જ રીતે કોષને ઓક્સિજન પ્લસ ખોરાકમાંથી મળતો ગ્લુકોઝ, લોહી, સ્ટાર્ચ આ બંને વસ્તુ સાથે આપવામાં આવે તો જ કોષ ગ્રહણ કરી શકે. માટે આપણે આજે શ્વસન વિશે શીખીશું. ખાદ્ય પદાર્થમાંથી ઉર્જા કેવી રીતે મુક્ત થાય છે, આપણો માત્ર એક જ પ્રશ્ન, એક પ્રશ્ન વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે કે ખાદ્ય પદાર્થમાંથી ખોરાક જે ખાધેલો છે એમાંથી ઉર્જા આપણા શરીરને કેવી રીતે મળે. મિત્રો, કોષ છે એને ખોરાક ખાઈ લીધા બાદ ઉર્જા કેવી રીતે મુક્ત કરે છે. માનવ શરીરની અંદર કોષ છે એ મહત્વનું સ્થાન છે. કોષ જોડાય પેશી બને છે, ઘણી બધી પેશી જોડાય અંગ બને છે, પણ જો કોષ સંપૂર્ણ રીતે સધળ હશે તો જ પેશી સારી રીતે કામ કરી શકશે. બધી પેશી સારી રીતે કામ કરી શકે તો જ અંગ કામ કરી શકે. માટે આપણે આજે જોવાનું એ છે કે કેવી રીતે કોષ ઉર્જા આપે છે આપણા શરીરને, જેથી કરીને આપણી ક્રિયાઓ જૈવિક ક્રિયાઓ ઘરોની સરળતાથી થાય છે. આપણે આજે એ જોવાનું છે. તો ખોરાકમાંથી મળતી વસ્તુ ગ્લુકોઝ, ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટન માટે ઓટની ઉપયોગી છે. ગ્લુકોઝનું જો સંપૂર્ણ વિઘટન કરવું હોય, ગ્લુકોઝ એટલે કે સ્ટાર્ચ, ખોરાકમાંથી મળતી વસ્તુ ગ્લુકોઝ જેનું સંપૂર્ણ વિઘટન કરવું હોય, કોષને સારી રીતે જમાવવો હોય, પૂરેપૂરી મિત્રો સદકી હોય તો સંપૂર્ણ સારી રીતે પૂરેપૂરી રીતે જમાવવો હોય તો ઝાડ શ્વસન ઓક્સિજનની જરૂર પડે. જો ગ્લુકોઝના સંપૂર્ણ દહન માટે ઓક્સિજનનો ઉપયોગ થતો હોય તો એને ઝારક શ્વસન કહેવાય. જો અપૂર્ણ દહન રહેતું હોય, જો ઓક્સિજનનો ઉપયોગ ન થતો હોય એને અઝારક શ્વસન કહેવાય. મિત્રો ફરીથી રિપીટ કરું છું, જેનું સંપૂર્ણ દહન થશે અને ઓક્સિજન સાથે હશે તેને ઝારક શ્વસન, ઓક્સિજન સાથે નથી તેને અઝારક શ્વસન કહેવામાં આવે. હવે આપણે ટોપિક ગ્લુકોઝનું વિઘટન, ગ્લુકોઝનું કઈ રીતે વિઘટન થાય અને કોષને મળે છે અને કોષમાંથી કઈ રીતે શક્તિ બહાર આવે છે એ આપણે આ તબક્કામાં સમજવાનું છે. તો કે ઉર્જા મુક્ત કરવા માટે બધી અવસ્થાઓના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝ એટલે કે 6 કાર્બનના અણુઓનું પાયરુવેટના 3 કાર્બનના અણુઓમાં વિઘટન થાય છે. આ બધી ક્રિયા કોષ રસમાં થાય છે. હવે કોષની અંદર આવેલું કોષ કેન્દ્ર અને બહાર ફરતી કોર કોષ રસ ઉર્જા મુક્ત કરવા માટે બધી અવસ્થાઓમાં પ્રથમ તબક્કો એ કે ગ્લુકોઝના 6 કાર્બનના અણુમાં વિઘટન થઈ અને પાયરુવેટ ચયા પછી એ બધું કોષ રસમાં થશે. પણ એ કેટલા ગ્રહણ કરી શકશે તો કે 3 માત્ર અને માત્ર એ કેટલા કાર્બન ગ્રહણ કરી શકશે તો કે 3 કાર્બન. પાયરુવેટમાં ચયા પચયનો આધાર ઓટની હાજરી અને ગેરહાજરી પર હોય. કારણ કે મેં તમને પહેલા કીધું જારક અને અજારક, જો ઓટું હશે તો જારક શ્વસન પૂરેપૂરું કોષ પોષણ મેળવી શકશે અને શક્તિ પૂરેપૂરી આપી શકે. જે માણસ પૂરેપૂરું પોષણ મેળવી શકે એ શક્તિ પૂરેપૂરી આપી શકે. અને પાયરુવેટનું ચયાપચયનું આધાર ઓટુની હાજરી ઉપર હોય. એનું કારણ છે કે જો હાજર હશે, ઓટુ સંપૂર્ણ રીતે હાજર હશે તો જારક, જ્યારે ઓટુની ગેરહાજરી હશે કા અભાવ હશે, ઓટુ અડધો પડધો હશે તો એને અજારક શ્વસન કહેવામાં આવશે. આપણે
ઊર્જા પ્રાપ્ત થાય. મિત્રો લેક્ટિક એસિડ પણ મહત્વની વસ્તુ છે. લેક્ટિક એસિડ મળવાથી ને કોષ સંપૂર્ણ રીતે જીવી શકે છે. એક ઉદાહરણ તમને આપું કે જ્યારે આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ ચાલીને જવાનું થાય છે, જે વધુ 20 થી 30 કિલોમીટર આની એક જગ્યાથી બીજી જગ્યાએ જવાનું થાય, ત્યારે આપણા કોષમાંથી ઘણી બધી શક્તિઓ વપરાતી હોય છે. ત્યારે થોડા કિલોમીટર આવેલા બાદ આપણને થાકનો અનુભવ થાય છે. એનું કારણ છે કે કોષમાંથી પૂરેપૂરી શક્તિઓ શું થઈ ગઈ, એટલે કે વેડફાઈ ગઈ. જ્યારે કોષ એકદમ મૃત્યુ પામવાની પોઝિશનમાં હોય ત્યારે લેક્ટિક એસિડમાં ફેરવે છે. લેક્ટિક એસિડ પણ એને એટલું પોષણ આપી શકશે જેટલું કોષ આપે છે, જેથી કરીને લેક્ટિક એસિડમાં ફેરવાય. ત્યારબાદ જો એમાંથી પણ તમે લેક્ટિક એસિડ ગ્રહણ પૂરેપૂરું થઈ જાય, પછી કોષ મૃત્યુ પામશે. ત્યારે આપણને પૂરેપૂરા થાકની અનુભૂતિ થશે. બાકી લેક્ટિક એસિડ પણ એક કોષ જેટલું કાર્ય કરે છે. પણ ઈયરે સતી બનશે તો કે જ્યારે ઓટનો અભાવ હશે, ત્યારે ઓટું સંપૂર્ણ રીતે હાજર નહીં હોય પણ થોડો ઘણો ઓક્સિજન હાજર હશે, ત્યારે લેક્ટિક એસિડ પ્લસ ઉર્જા હોય છે. આપણા કોષ ઓક્સિજનની હાજરી હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ છૂટો કરીને બહાર કાઢે છે, પાણી પ્લસ ઉર્જા. ત્યારબાદ જ્યારે ઓટુનો અભાવ હોય ત્યારે લેક્ટિક એસિડ ઉત્પન્ન કરે છે અને પ્લસ ઉર્જા. હવે મિત્ર એ સમજવાનું છે કે જ્યારે ઓટુની હાલ ગેરહાજરી હશે, જ્યારે કોષ પાસે ખાલી ગ્લુકોઝ જાય છે પણ ઓક્સિજન હાલ જતો જ નથી, ત્યારે જારક શ્વસન. જારક